નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એકવાર ફરી અમારી ચેનલમાં. અને આજે આપણે બનાવીશું રાધણ છઠ માટે સ્પેશિયલ કંકોડા અને ડુંગળીની ચટણી. તો કંકોડા અને ડુંગળીની ચટણી બનાવવા માટે અહીં આપણે 8-9 કંકોડા અને 1 મીડિયમ સાઇઝની ડુંગળીને સમારી લીધા છે. તો હવે આપણે ગેસ પર એક પેનમાં 1-2 ચમચી જેટલું તેલ લઈશું અને ગરમ થવા દઈશું. તો મિત્રો, અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો સૌ પ્રથમ આપણે એમાં આપણા જે સમારેલા કંકોડા છે એ નાખી દઈશું અને 1 મિનિટ સુધી ધીમીથી મીડિયમ ફ્લેમ પર સાંતળી લઈશું. તો મિત્રો, અહીંયા આપણે આપણા કંકોડાને 1 મિનિટ સુધી ધીમીથી મીડિયમ ફ્લેમ પર સાંતળી લીધા છે. તો હવે આપણે એમાં 10-15 લસણની કળીઓ નાખીશું. ત્યારબાદ આપણી સમારેલી ડુંગળી નાખી દઈશું. હવે તેમાં 2 લીલા મરચા અને થોડા મીઠા લીમડાના પાન નાખી દઈશું. હવે તેમાં થોડા શેકીને સાફ કરેલા સિંગદાણા અને થોડા તલ નાખી દઈશું અને આ બધી જ સામગ્રીને બીજી 3 મિનિટ સુધી ધીમીથી મીડિયમ ફ્લેમ પર સાંતળી લઈશું. તો મિત્રો, અહીંયા આપણે આપણી બધી જ સામગ્રીને બીજી 3 મિનિટ સુધી ધીમીથી મીડિયમ ફ્લેમ પર સાંતળી લીધી છે. તો હવે આપણે એને ગેસ પરથી ઉતારી લઈશું અને જ્યારે ઠંડી પડે એટલે એને એક મિક્સર જારમાં લઈ લઈશું. અને હવે તેમાં 1 ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચા પાવડર નાખીશું, 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર નાખીશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. ત્યારબાદ એમાં થોડુંક પાણી એડ કરીશું. પાણી તમારે ચટણી જેટલી થીક જોઈતી હોય એ પ્રમાણે લઈ શકો છો. અને બધી જ સામગ્રીની મિક્સરમાં પેસ્ટ તૈયાર કરી લઈશું. તો મિત્રો, અહીં આપણે બધી જ સામગ્રીની પેસ્ટ તૈયાર કરી લીધી છે. તો હવે આપણે એનો વઘાર કરવાની પ્રોસેસ તરફ જઈશું. વઘાર કરવા માટે 1 વાસણમાં 4-5 ચમચી જેટલું તેલ લઈશું અને એને ગરમ થવા દઈશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે તો એની અંદર 1 ચમચી જેટલું જીરું નાખીશું અને એને સારી રીતે તતડવા દઈશું. જીરું સારી રીતે તતડી જાય એટલે એમાં આપણી તૈયાર કરેલી પેસ્ટ નાખી દઈશું. મિત્રો, આ ચટણીનો વઘાર કરતી વખતે તેમાં તેલની માત્રા વધારે હોવી જરૂરી છે, કારણ કે કંકોડા મોટાભાગનું તેલ શોષી લેશે. હવે આ પેસ્ટને આ રીતે સતત હલાવતા 3 મિનિટ સુધી ધીમીથી મીડિયમ ફ્લેમ પર શેકી લઈશું. મિત્રો, આ જોઈને તમને કદાચ એવું થતું હોય કે આમાં તેલની માત્રા થોડી વધારે છે, પણ 3 મિનિટ સુધી સાંતળી લીધા બાદ આમાંનું બધું જ તેલ ચટણીની અંદર શોષાઈ જશે. મિત્રો, 3 મિનિટ સુધી ધીમીથી મીડિયમ ફ્લેમ પર શેકી લીધા બાદ આપણી કંકોડા અને ડુંગળીની ચટણી તૈયાર થઈ ગઈ છે. અને તમે જોઈ શકો છો આપણું જે બધું તેલ હતું એ બધું ચટણીએ શોષી લીધું છે. તો હવે આપણે આપણી ચટણીને ગેસ પરથી નીચે ઉતારી લઈશું અને એક સર્વિંગ બાઉલમાં સર્વ કરવા માટે કાઢી લઈશું. મિત્રો, કંકોડા અને ડુંગળીની આ ચટણીને તમે 10 દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો અને આ ચટણીને તમે સિત્રા સાતમ માટે રાધણ છઠના દિવસે પણ બનાવી શકો છો. થેબરા, થેપલા કે ભાખરી સાથે આને ખાવાની ખૂબ જ મજા પડતી હોય છે. તો તમે પણ કંકોડા અને ડુંગળીની આ ચટણી એકવાર જરૂરથી ટ્રાય કરો.